अन्य समाचार की जो बात करिए तो जसदण में मंत्री कुंवरजी बावळिया करू उद्घाटन। हाल में जिम बंद होवा छता उद्घाटन करू छे। लॉकडाउन नियमों तोड़ी जिम नु उद्घाटन करवामां आव्युं। जसदण सेवा सदन जिम नु उद्घाटन हस्ते करायुं छे। उद्घाटन समय मंत्री बावळियाए कसरत पण करी। जिम में सोशियल डिस्टन्स नो भंग थयो। 5 ऑगस्टे जिम खोलवानी केन्द्रे मंजूरी आपी छे। ते पूर्वे जिम नु उद्घाटन करता तेवो विवाद में आव्या छे। उद्घाटन समय मंत्री बावळिया कसरत करता पण नजरे पड्या हता। जिम में सोशियल डिस्टन्स नो भंग थयो तो 5 ऑगस्ट थी शुरू थता अनलॉक 3 के गाइडलाइन्स अनुसार 5 ऑगस्टे जिम खोलवामां आवशे, परंतु ते पूर्वे ज उद्घाटन करवामां आव्युं अने तमाम जे साधनों छे तेना पर कसरत करता जोवा मळ्या हता कुंवरजी बावळिया। लॉकडाउन नियमों तोड़ी जिम नुं उद्घाटन कर्युं छे तेओए तो 5 ऑगस्टे जिम खोलवानी केन्द्रए मंजूरी आपी छे अने ते पूर्वे उद्घाटन करता तेवो विवादमां छे। સંવાદદાતા નરેશ જોડાઈ ગયા છે। નરેશ, લોકડાઉન અને તેની અંદર નિયમોનો ભંગ કરવામાં આવ્યો, 5 ઓગસ્ટે જિમ ખોલવાનું છે તે પહેલા જ કેન્દ્રની મંજૂરી જે આપી છે તે પૂર્વે જ ઉદઘાટન પણ કરવામાં આવ્યું, આ જિમ ક્યાં આવેલું છે અને શું છે વધુ વિગત અંગે? ચોક્કસથી, જે પ્રમાણે અત્યાર સુધી અનલોક હોય કે પછી લોકડાઉન હોય ત્યાં સુધી દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સામાન્ય જનતા માટે જે નિયમો છે તે અલગ અને સત્તાપક્ષ અને સરકારના જે મંત્રીઓ છે માટે નિયમો છે તે અલગ હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે પણ અનલોક 3 છે તે ચાલુ થઈ ગયું છે, પણ જિમને મંજૂરી નથી મળી। આમ છતાં પણ જસદણ સેવા સદન ખાતે નવા બનેલ જિમનું ઉદઘાટન છે તે ખુદ મંત્રી કુંવરજી બાવળીયાએ કર્યું હતું। એટલે એક વખત એવું પર લાગે છે કે નિયમો સામાન્ય જનતા માટે છે અલગ છે અને મંત્રીઓ માટે પણ અલગ છે। સૌથી મહત્વની બાબત એ છે કે જિમ છે તે ખુલ્યા જ નથી, તો ઉદઘાટન શા માટે કર્યું? જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો આમ જનતા માટેના નિયમો અલગ, નેતાઓ માટે અલગ નિયમ। લોકડાઉન તેમ છતાં પણ ઉદઘાટન કરવામાં આવ્યું જિમનું, 5 ઓગસ્ટ સુધી રાહ ન જોવાય અને તે પૂર્વે જ તેઓએ ઉદઘાટન કરી દીધું છે અને વિવાદમાં આવ્યા છે।